કરારવિંદે ન પધારવિંદં મોખારવિંદે વિનિવેશયન્ ખારવિંદે વિનવેશયન્ત
संसार को पे पति तो यगाधे मोहांध पूर्णे विषयाति सप्त करावलंबौ मम देहिनाथ गोविंद दामो दर काम हो के दिन रात गाऊं गोविंद दामू दर माधवे की करार विंदे नप गार विंदम मुखार शुक्रम बृहस्पति पंचेतान संस्मरे नित्यम वेदवाणि प्रवर्तते श्री कृष्ण कन्हैया लाल की जय मृत्युंजय महादेव की जय लक्ष्मी नारायण भगवान की जय अम्बे माता की जय नर्मदा मैया की जय भक्तवत्सल भगवान की सद्गुरुदेव की जय श्रीमद्भागवत भगवान की जय
ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે ભગવાન પરમાત્મા જગતના નાથ દીનાનાથ કૃપાળુ છે કાંઈ કહીએ એનું જે વાંગમય સ્વરૂપ અને આપણે આજનો અંતિમ દિવસ થોડા ઘણા જે કંઈ બાકીના ઘટનાઓ છે
જે સુંદર ગુણાનુવાદ પરીક્ષિત રાજાની પાસે સુખદેવજી મહારાજે કહ્યા છે એનો આપણે આરંભ કરી અને મધ્યાહ્ન સમયે આપણે વિરામ કરશું. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની પાસે ભગવાનના ચરિત્ર તો ઘણા કહ્યા, પણ ભક્તનું જે અદ્ભુત ચરિત્ર હતું સુદામાજી મહારાજ, અને એ વિરલ હતા. શા માટે એને વિરલ કહ્યા છે કે જેને દરિદ્રતા આટો લઈ ગઈ તેમ કહી શકીએ આપણે, જેની પાસે ખાવા માટે અન્ન ન હોય તો પછી પહેરવા માટે વસ્ત્ર તો ક્યાંથી હોય. એકમાત્ર પોતલી કમરથી ગોઠણ સુધી, અને એમાં એટલા થીગડા હતા કે આમાં પોતલી કઈ થીગડું ક્યું નક્કીને કરી શકીએ આવી જેની દશા. અને છતાંય હાડકાનો માળખો જેનો દેહ, શરીરમાં અશક્તિ ભરપૂર, અને છતાંય આ વ્યક્તિએ શું કર્યું? અયાચક વ્રત લીધું હતું, કોઈની પાસે માંગવું નહીં. અને કોઈની પાસે એટલે માણસની તો ક્યાંય વાત જ નથી, ભગવાન પાસે ન માંગવું. આટલું આટલી દૃઢતા, કશું જ નથી, ઘરમાં ખાવાનું નથી, ક્યારેક એક દિવસ મળે, ક્યારેક બે દિવસ ન મળે, કોઈ ચિંતા નહીં. પણ સુખદેવજી મહારાજે આમાં એમ કહ્યું છે કે એની દરિદ્રતા શેની હતી? ધનની, મનની નહીં. મનથી જરાય ગરીબ નહોતો આ માણસ. કપાળની માથે દિવ્ય તેજ જગજગારા મારે, કોઈ એનું મુખ જોવે, દર્શન કરે તો મનમાં એની મેળે એમ થાય કે ચાલો આને વંદન કરીએ. આટલી ભરપૂર શક્તિ એનામાં હતી, આટલી ઓજસ્વીતા હતી, કારણ કે ભક્તિ એનો પ્રભાવ જબરદસ્ત હતો અને હોય જ છે. જેટલી ભક્તિ તમે કરશો ને, જેટલો ભાવ શુદ્ધનો, એ તમારા મુખ માથેનો પ્રભાવ દેખાશે. કોઈ જોશે ને તો મનમાં એને એકદમ શુદ્ધ ભાવ થશે કે આહા હા, કેટલા સુંદર. એટલે દેહની સુંદરતા નથી કે તો હું મનની સુંદરતા એક પ્રભાવ પડે છે, કારણ કે મનથી ગરીબ નતા, એ આર્થિક રીતે ગરીબ હતા. અને એટલા માટે તો ભગવાને સુદામાજીનું જે કલ્યાણ કર્યું, અને કેવી રીતે કર્યું, કે સુદામાજી આવ્યા હતા તો વડાવવા તેણે પીતાંબરે ઉતારી લીધું ને, કારણ ભગવાન ઉદ્ધવજી અને પરમાત્માની વચ્ચે જ્યારે ચર્ચા થઈ હતી ને ત્યારે ભગવાને એમ કહ્યું હતું કે હે ઉદ્ધવ, મારા ભક્તની માથે મારે જ્યારે કૃપા કરવી હોય ને ત્યારે એની પાસેથી તમામ જટી લઉં, કાંઈ રેવા જ દેતો નથી, સાફ મેદાન, અને કંઈ રહેવા ન દઉં, અને જો એની મક્કમતા ન હટે તો એનું કલ્યાણ હું કરું. કારણ કે પરીક્ષા તો આપવી જ પડે ને, ડિગ્રી મેળવવી હોય તો પરીક્ષા વગર ડિગ્રી મળી જાય? આ તો મોટી ડિગ્રી છે ભક્તિની. નરસિંહ મહેતાએ પરીક્ષા આપી, મીરાબાઈએ પરીક્ષા આપવામાં કોઈ બાકી રાખ્યું છે? તમામ ભક્તજનો, મારો જે ભક્ત હોય એની તમામ વસ્તુ હરી લઉં, એને કંઈ પણ મળે તો એમાં વિક્ષેપ પાડું, એને કંઈ દેવું નથી. અને છતાંય જે ધૈર્ય રાખે, હિંમત, કાંઈ વાંધો નહીં ભાઈ, ભગવાન જે કરે એ ભલા માટે, આ એક ભાવ હોવો જોઈએ. અને ખરેખર ઈશ્વર જે કાંઈ કરે છે ને એની પછવાડેનો ઉદ્દેશ્ય જ્યાં સુધી આપણે સમજી શકતા નથી ને, ત્યાં સુધી આપણને એમ થાય કે આટલી આટલી ભક્તિ કરીએ, આટલું આટલું કરીએ, સારું કાર્ય કરીએ, આટલા આટલા દાન પુણ્ય કરીએ, અને તોય અમે દુઃખી ને દુઃખી. ભાઈ તમે દુઃખી નથી, આ મનથી દુઃખી થાવ તો કોઈ શું કરે? ભગવાન જે કરે ને ભલા માટે કરે છે.
કૃષ્ણ કરે તે ઠીક કરે છે, કૃષ્ણ કરે તે ઠીક કરે છે, સોચ ધરો ને સિદ્ધ સાણા, સોચ ધરો ને સિદ્ધ સાણા, કૃષ્ણ કરે તે ઠીક કરે છે, વાલો કરે તે ઠીક કરે છે, સોચ ધરો સિદ્ધ ને સાણા, સોચ ધરો સિદ્ધ ને સાણા. ભગવાન જે કરે છે બરાબર જ કરે છે. સમજવા માટેની શક્તિ હોવી જોઈએ. આગળ પ્રસંગો ઘણા બધા એવા કે દરેક પાંચ પાંડવો ભગવાનના પરમ ભક્ત હતા, છતાંય એને તકલીફ પડવામાં કાંઈ બાકી રહ્યું નાનપણથી, અને છતાંય એણે ક્યારે એમ કહ્યું કૃષ્ણ ભગવાનને, કુંતા માતાજીએ ક્યારે એને દોષ આપ્યો કે કાનુડા તું છો ને છતાંય મારો ભત્રીજો હોવા છતાંય મને દુઃખ? ઉલટાનું કુંતા માતા માયગું દુઃખ જ દે ને ભાઈ, દુઃખ દીધા રહે, કારણ કે તું દુઃખ દઈશ તો જ કૃપા કરવા આવીશ. એટલે પરમાત્મા એમ કે છે કે બધું જટ સુદામા પાસેથી બધું જટી લીધું, કાંઈ રહેવા ન દીધું. હવે જેને માટે ખાવાનું અન્ન નથી ત્યાં ઘરમાં હોય શું હાંડલા કુસ્તી કરે, અને છતાંય છેલ્લી કસોટી કરી કે પહેરેલું પિત્તાંબર ઉતારી લીધું. જો માણસ મનુષ્ય છે, સુદામાજી એક માણસ હતા, મનુષ્ય હતા, થોડીક વાર એના મનમાં એમ થયું કે આ હા હા આનો તો કોઈ જીવ, આ હોનન દ્વારકાવાળો કહેવાય, અને એક પિત્તાંબરમાં જીવ ને એક થોડીક વાર એક ક્ષણ, કારણ કે માણસ છે પણ નહીં. એ પછી જ્યારે ચાલવા માંડ્યા ત્યારે વિચારે છે કે ના ના એ બરાબર જ થયું, યોગ્ય જ થયું છે, કારણ કે જો પિત્તાંબર મને આપ્યો જ ને તો જીવ એમાં ને એમાં રેત કે હાચવું હાચવું હાચવું. અને એ સુદામા જ્યારે સુદામાપુરીમાં આવ્યા, ઝૂંપડીની જગ્યાએ મેલ જોયો, અદ્ભુત પરમાત્માએ જે લીલા કરી, કેટલું સુખ આપી દીધું, અને ત્યારે સુદામાજીએ વિચાર કર્યો કે નહીં, તેન ત્યક્તેન ભુંજીથા, આમાં મારું કાંઈ નથી. સુશીલા દેવી સુદામાજીને કહે છે કે આ બધી પરમાત્માની કૃપા, ચાલો ચાલો, એટલા કે વાત સાચી છે, મને ખબર જ છે કે એની કૃપા છે, પણ નહીં, કોઈ ભોગ મારે ભોગવવા નથી, હું ભલો મારી કુટીર ભલી. અને આટલી જ્યારે દ્રઢતા હોય ને તો ભગવાનની કૃપા થાય, એમાં કોઈ નવાય નહીં. પરમાત્મા સુદામાજીને મળવા શા માટે આવ્યા હતા? સુદામાજી નહોતું આપ્યું તો મારી ઘરે આવજો, તો જગતની અંતાને ત્યાં આવવાનું એકમાત્ર કારણ એ હતું કે પ્રભુ એ જાણવા જોવા માગતા હતા સુદામાજી આટલી સંપત્તિ આપી છે, કાંઈ નહોતું જેની પાસે, આટલી સંપત્તિ આપી છે તો આને અભિમાન છે. જો કાંઈ ન હોય ને મળવા માંડી જાય ને પછી તો અભિમાન એટલું આમ મંડે મંડે આ હા 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 હા, અને સંપત્તિનું અભિમાન એ કેવું છે, એ સંપત્તિનું અભિમાન જેને ચડે ને ભાઈ, એ નસો કોઈ દી ઉતરે નહીં, ઠોકર લાગે તો એ ના ઉતરે. સુદામાજી આટલું મળ્યું છે જેની પાસે ખાવા નહોતું, ને આટલો અદ્ભુત મેલ મળ્યો, ત્યારે પરમાત્મા આવ્યા છે સુદામાની પાસે કે શું કરે છે. જોયું સુદામાજીના મનને ઢંઢોળ્યો છે, ત્યાં સંવાદ થયો છે, ફરી એકવાર કસોટી થઈ છે. ભગવાન કે સુદામાજી મોટા ભાઈ, આ આટલો આવડો મોટો મેલ, આટલા સુખ સગવડના સાધનો, આટલા સુંદર વસ્ત્ર, અને તમે અહીં કુટીરમાં શું કરવા રહ્યો ન્યારીઓ ને? આ બધું તમારું જ છે, અંદર રહેવા જાઓ. જો ભગવાન કસોટી કરવા આવ્યા પાછા એકવાર,
અંદર તો જાઓ, આ તમારું જ છે, ભોગવો. સુદામાજી કે મારું કાંઈ નથી ભાઈ, આમાં મારું કાંઈ છે જ નહીં, આ હું લઈને આવ્યો તો. હા, તમે આપ્યું તમારી મહેરબાની, પણ મારે માટે તો એક જ વસ્તુ મારી છે. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે. સુદામાજી કે મારે માટે એક જ છે, મારો કનૈયો, મારો લાલો, મારો ગોવિંદ, મારો ગોપ, આ એક એક સિવાય સંસારમાં મારું કંઈ નથી. આ મેલ નહીં, ભગવાનને સુદામાએ ત્યાં સુધી કહી દીધું, તમે તો આ મેલની વાત કરો છો, અરે આ પત્નીએ મારા નથી, બાળકોએ મારા નથી, આ બધું તમારું છે, મારું આમાં કંઈ છે જ નહીં. અને આ કસોટી છેલ્લી ભગવાને કરી, ને એકદમ 100% માર્ક કહીએ ને, પાસ થયા. એટલે કહેવાનો અર્થ, સુખદેવજી મહારાજે હું જે કથા શરૂઆત કરીને છેલ્લો શ્લોક જ્યારે બોલ્યો ને, પહેલો મતલબ, તો સુખદેવજી મહારાજ એમ કહે છે પરીક્ષિત રાજાને, ઇથમ વ્યવસ્થિતો બુદ્ધ્યા, આની બુદ્ધિ વાત કેની કરી છે, સુદામાજીની બુદ્ધિની. ઇથમ વ્યવસ્થિતો બુદ્ધ્યા ભક્તો તીવ જનાર્દન. કથા સુદામાની થાય કારણ કે પરમાત્મા પ્રત્યે એની જે શરણાગતિ હતી એટલી અદ્ભુત હતી, કોઈ વસ્તુમાં લોપાણા નથી, લલચાણા નથી. ભલે આપ્યું કાંઈ વાંધો નહીં, ભલે તમે આપ્યું, અને છેલ્લી કસોટીમાંથી પાર થયા ત્યારે ભગવાને એમ કહ્યું કે ના મોટા ભાઈ, ભલે તમે કાંઈ ભોગવો નહીં, પણ મેલમાં રહો, મેલમાં રહ્યો જાઓ રહો, અને જે છે મળેલું છે એને ભોગવો, પણ એવી રીતે ભોગવો કે એમાં ક્યાંય મન તમારું ન લાગે, હું તમારી માથે કૃપા કરીશ. છેલ્લું વચન ભગવાન આપવા માટે આવ્યા હતા, તમારું કલ્યાણ હું કરીશ, પણ ન્યા રહ્યો અહીં કુટીરમાં નહીં. અને એ ભગવાનની આજ્ઞા થયા પછી સુદામાજી કુટીરમાંથી મેલમાં, કારણ કે સુદામાજી અહીં કુટીરમાં આવ્યા ને, એટલે સુશીલા દેવી વાહો હા કે તમે ન્યા ન રહ્યો તો મારાથી ન રહેવાય. એટલે સુદામાને ભગવાન કહે છે કે મોટા ભાઈ, તમારી પછવાડે આ દુઃખી થાય છે, આટલું દુઃખ આણે આખી જિંદગી ભોગ્યું, અને આજ એને માટે નહીં તમે આ થોડુંક જતું કરો. જેણે આપણે માટે પોતાની જાત ઘસી હોય એને માટે આપણે થોડુંક જતું નહીં કરવાનું. રોજ પગ દબાવતા હોય, રોજ પાણીનો પ્યાલો ભરીને લઈ આવી દેતા હોય, રોજ ગરમા ગરમ ચા પાતા હોય, તો કોઈક આપણે લાભ દઈએ તો વાંધો શું, ફરજ છે. સુદામાજી મેલમાં, સુશીલા દેવી, બાળકો, એને આનંદ થઈ ગયો. એની સાથે જો આ બધી ચર્ચા થઈતી કોની વચ્ચે, માત્ર સુદામા અને કૃષ્ણ વચ્ચે, આમાં સુશીલા દેવી ક્યાંય છે નહીં, નથી ને. પણ આગળ મેં જે પ્રસંગ એક આવ્યો હતો કે વિદુર અને સુલભાદેવી, આ બે એવા ભક્ત હતા કે આમાં કોણ ચડે નક્કી ન કરી શકાય. તો એ જ વસ્તુ અહીંયા આવી છે કે સુદામાજીએ પ્રતિજ્ઞા કોણે લીધી, સુદામાજીએ, કોઈ પાસે માગવું નહીં. એટલે ઘરમાં ખાવાનું નથી, બાળકો ભૂખથી ટળવળતા હતા, પણ સુશીલા દેવી કોઈ પાસે માગવા ગયા નથી. સુદામાએ કીધું કે ખાલી હાથ કેમ હું જાઉં, મારા હાથ ખાલી છે ને, વા જાઉં કેમ,
કે વાત બરાબર, તમારી ટેક છે ને, તમે વચન પ્રણ લીધું છે ને, કોઈની પાસે માગીશ ને, તો આ કે મેં તો તમારી આ પ્રણને હું અનુસરી છું કે હું કોઈ પાસે માગતી નથી, કારણ કે તમે ન મગજ મારાથી કેમ મંગાય, અને જો તમે ન માગો ને હું માગું તો તમારું ટેકનું કોઈ મહત્વ ન રહ્યું. વિચાર કરો કે મહાન કોણ, સુદામા કે સુશીલા દેવી? પ્રતિજ્ઞા કોક લે ને પાલન કોક કરે, મહાન કોણ? અને આવી મહાન વ્યક્તિઓને એની કથા સુખદેવજી મારા છેલ્લા અંતગાળામાં કે એમાં કંઈ નવાય નહીં. સુદામાજીનું આખ્યાન આટલા માટે જ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, એ પછી કુરુક્ષેત્રના મેદાનમાં તમામ ગોપ ગોપીઓ ગોવાળિયાઓ યાદવો અનેક રાજાઓ પાંડવો કૌરવો આ બધા ઋષિઓ મુનિઓ આ બધા ત્યાં આવ્યા હતા. મોટું સૂર્યગ્રહણ એ થયું હતું, ત્યાં તમામ લોકોએ દાન પુન એ વગેરે કર્યા છે, ગ્રહણ છૂટ્યા પછી સ્નાન કર્યું છે, અને ત્યાં વસુદેવ મહારાજે યજ્ઞ કર્યો. કારણ કે વસુદેવ મહારાજને માયાથી ભગવાને આવરી લીધા છે, વસુદેવને દેવકીને, કારણ કે સંસારની લીલાઓ બાકી હતી. એટલે વસુદેવ એને ખબર નથી કે આ જગતનો નાશ છે. ઋષિઓને વસુદેવે કીધું ભાઈ મારે મોક્ષ મેળવવો છે તો શું કરવું? એટલે બોલા કે યજ્ઞ કરો, કારણ કે સમજાવી જે વાત એ સીધી રીતે આ સમજે એમ નતા. યજ્ઞ કર્યો ત્યારે ઋષિઓએ એ વિધિઓની અંદર એને સમજાવ્યું કે આ જે યજ્ઞમાં તમે જે પૂજન કરો છો ને એ તમે કોનું કરો છો એ ખબર છે? જેને તમે દીકરો માનો છો ને એનું. આ તો જગતનો નાથ છે, બ્રહ્માંડનો સ્વામી છે, આ તમારો દીકરો થાય તમારે મોક્ષની કામના માટે કંઈ કરવાની જરૂર નથી, કોઈ જરૂર નથી, કારણ કે આ તમારી સાક્ષાત તમારી પાસે છે. ત્યારે વસુદેવને યાદ આવી, બોલી માયામાંથી મુક્ત થયા, ભગવાને જે માયા રહી તેમાંથી. પરમાત્માની આ ઈચ્છા હતી કે હવે માતાને પિતા મુક્ત થાય, કારણ કે છેલ્લું કામ બધું પતાવી લીધું હતું, હવે તો યાદવોનો વિનાશ કરવાનો છે. એટલે વસુદેવ અને દેવકીજી જ્યારે માયામાંથી મુક્ત થયા છે, રોજના નિયમ પ્રમાણે કનૈયાનો રોજનો નિયમ હતો, સવારના પોરમાં ઉઠી સ્નાન સંધ્યા વગેરે કરી અને પહેલવેલા માતા અને પિતાના ચરણમાં વંદન કરવા આવતા, કાયમનો નિયમ. અને એ નિયમ પ્રમાણે અહીંયા જ છે કુરુક્ષેત્રના મેદાનમાં એ વંદન કરવા આવ્યા છે. ત્યારે જેવું વંદન કરવા માટે નમવા ગયા એટલે વસુદેવ અને દેવકી બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, હવે અમે તમને ઓળખી ગયા છે, અમને ખબર છે કે તમે જગતના નાથ છો. તો આ નાટક મૂકી દો, હવે નાટક મૂકી દો પગે લાગવાનું, અને અમારું મન તમારામાં રહીએ એવી કૃપા કરો. એટલે ભગવાન બહુ સરસ વાત કહે છે કે હું નાટક નથી કરતો, સંસારની દ્રષ્ટિએ તો તમે માતા પિતા છો ને હું પુત્ર છું, પણ બ્રહ્મની દ્રષ્ટિએ ભલે હું બ્રહ્મ છું ને તમે મારા સંતાનો છો, પણ અત્યારે સંસારમાં છો એટલે હું વંદન કરીશ, તમે આશીર્વાદ આપો આ એક વચન કે હવે તમારું કલ્યાણ છે. એટલે વંદન કરે છે, આશીર્વાદ લે છે, અને વસુદેવ અને દેવકીની સાથે બધાનું કલ્યાણ કરી. પછી એક નાનકડું કથાનક સુખદેવજી મહારાજે આગળ વધાર્યું છે કે અર્જુન ભગવાનના જે બહેન હતા સુભદ્રાજી, એનું એના વિવાહ ભગવાનની ઈચ્છા એમ હતી કે અર્જુન સાથે કરવા, બલરામની ઈચ્છા એમ હતી કે દુર્યોધન સાથે કરવા. એટલે ઘરમાં મતભેદ થાય, મતભેદ થાય ન્યા સુધી વાંધો નહીં, પણ મનભેદ ન થવું જોઈએ. મતભેદ તો સામાન્ય વસ્તુ છે, કોઈ પણ બે વ્યક્તિ હોય તો મતભેદ નોર્મલ છે, કારણ કે એ જુદી રીતે વિચારતા હોય આ જુદી રીતે વિચારતા હોય એમાં કંઈ નવાય નહીં. મતભેદ થાય પણ મનભેદ ન થવા જોઈએ.
ભગવાને જોયું કે બલભદ્ર તો મોટા ભાઈ હતા, અહીંયા અવતાર લીધો ત્યારે વાત નક્કી થયેલી કે જે કંઈ કરવું એ બલભદ્રની સહમતિથી કરવું, જે કરવું એ પ્રભુ વિચારે છે. કે મોટા ભાઈની ઈચ્છા જુદી છે, મારી ઈચ્છા જુદી, હવે આનો કંઈક વચલો રસ્તો કાઢવો એને કીધા વગર. અને ત્યારે અર્જુન દ્વારા કે જેને વનવાસ મળ્યો હતો એક વર્ષનો, એ અર્જુન સાધુ સ્વરૂપે ત્યાં આવી સુભદ્રાજીનું જ્યારે હરણ કરે છે અને બલભદ્રજી એને મારવા માટે જ્યારે ઊભા થયા એટલે ભગવાન અટકાવ્યો, જાળવો મોટા ભાઈ, અમે નાનકડા હોય ને તમે મોટા આમ હેરાન થાવ સારું લાગે, હમણાં લઈ આવું, પકડી આવું, પાતાળમાંથી પકડી આવું. બલભદ્ર કે તો જા બીજું હું. અને ત્યાં પાછું ભગવાને નાટક કર્યું, કારણ કે એણે જ કરાવ્યું હતું આ બધું કામ. એટલે નાટક કરી અર્જુન જે બહાર નીકળાતા એની પછવાડે રથ લઈને આવ્યા છે. બે ચાર બાણ આમ પૂર્વમાં માર્યા, બે ચાર ઉત્તરમાં માર્યા, બે ચાર દક્ષિણમાં માર્યા, જાણે યુદ્ધ કરતા હોય દેખાવ કરીને સફેદ ઝંડી ફરકાવી આવતો રે આવતો રે આવતો રે, કામ થઈ ગયું. અને જ્યાં દ્વારકામાં આવ્યા છે, મેલમાં આવ્યા છે, બલરામજી ઊભા થઈ ગયા. ભગવાન કે મોટા ભાઈ હું આને લઈ આવ્યો જ, તા તો આની હળ મુસળ ઉપાડ્યો. એટલે ભગવાન કે મોટા ભાઈ જારવજો, પેલાને ઓળખો કોણ છે, કોણ છે આ, આ કોઈ સાધુ નથી. આ કે મને પહેલેથી જ ખબર પડી ગઈ સાધુ હોય તો આવું કામ કરે, પણ તો છે કોણ? અરે અર્જુન, કુંતા ફઈનો અર્જુન શબ્દ જેવો બલભદ્રને કાને પડ્યો, ખડખડાટ હસી પડ્યા બલભદ્ર મહારાજ. કૃષ્ણ આ ધંધા બધા તારા છે, કારણ કે આની શું શક્તિ હતી આનામાં? કઈ સુભદ્રાજીનું હરણ કરે એવી અદભુત લીલાઓ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની પાસે કહી. અને અંતમાં દસમ સ્કંધના અંતમાં જ્યારે પરમાત્મા પોઢી જાય છે રાત્રિને સમય, એ સમયે એના અષ્ટપટરાણીઓ એ કીર્તન કરે છે, જેને આગળ મેં કહ્યું હતું એમ કે પાંચ ગીત દસમ સ્કંદમાં, પાંચમું મહિષી ગીત, મહિષી એટલે પટરાણીઓ કીર્તન ગીત જે ગાય છે. અને એ ગીત, એને કીર્તન ગીતની કથા કરી સુખદેવજી મહારાજે દસમ સ્કંદ પરિપૂર્ણ કર્યો છે. દસમ સ્કંદ આપણે ભગવાનના ચરણની અંદર અર્પણ કરી અને અંતિમ ભાગ તરફ આગળ વધીએ. તો પ્રેમથી કાયેન વાચા ઇન્દ્રિયેર્વા બુદ્ધિયાત્મનાવા પ્રકૃતિ સ્વભાવાત્ કરોમિ યદ્યત્ સકલમ પરસ્મે નારાયણાય ઇતિ સમર્પયામિ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુંદર મજાના દસમ સ્કંદની જે લીલાઓ, અદ્ભુત લીલાઓ સુખદેવજી મહારાજે કહી છે એમાંથી પરીક્ષિતને બહાર કાઢવો છે. એટલે હવે જે કથાઓ ચાલુ થાય ને એ જ્ઞાનની ચાલુ થાય અહીંથી. અત્યાર સુધી લીલાઓની કથાઓ છે, હવે જ્ઞાન છે એમાં પણ ભગવાનનું ચરિત્ર સાથે જ છે, પણ જ્ઞાનની કથાઓ ચાલુ થાય છે. તો